मिनी नदी में केमिकल युक्त प्रदूषित लाल पानी। वडोदरा जिला में पसार थती मिनी नदी वडोदरा तालुकाना सींगरोड पासे मिनी नदी अने महिसागर नदी संगम थाय छे। छेल्ला केटला दिवसोथी हवामान विभाग की आगाही मुजब वरसाद वरस्यो छे, जेनो फायदो लई नंदेसरी साकरडा रनोली स्थिति केमिकल युक्त कंपनीओ द्वारा केमिकल छोड़वामां आवेल छे अने ते केमिकल युक्त प्रदूषित पानी सींगरोड मिनी नदी पानी महिसागर नदी में भेगू थाय छे। मिनी नदी माथी आवेला केमिकल युक्त पानी ना कारणे महिसागर नदी में ज्यां छेल्ला 5 दिवस थी असंख्य माछलियों मृत्यु पामी छे, केटलाक जळचर जीवों नाश थई रह्यो छे। मिनी नदी की आजूबाजू वसता ग्रामजनों द्वारा विविध आक्षेपो करवामां आव्या के रात्रे केमिकल नी गंधना कारणे सूई शकता नथी, बाळकोना आरोग्य पण बगड़ी रह्या छे। वारंवार केमिकल कंपनीओ तेमज कलेक्टर ने आवेदन आपवामां आव्युं छे, परंतु आ केमिकल नी कंपनीओ पाणी छोड्या ज करे छे। હાલમાં આ કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલના પ્રદૂષિત પાણી છોડીને જળચર જીવોનો નાશ કર્યો છે, સાથે ગ્રામજનોને જે ઢોર હોય છે તે પણ પાણી પીતા હોય છે ત્યારે તેમના પણ મૃત્યુ થવાનો ભય સંતાઈ રહ્યો છે। વડોદરાથી આગળ આવેલા તાલુકામાં અનેક ગામોમાં પણ આ પાણી જાય છે ત્યારે તમામ ગામોને આ કેમિકલ પાણી પીવા પડે છે। વડોદરા જિલ્લાના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ તથા અન્ય અધિકારીઓને મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવે છે કે આ કેમિકલયુક્ત પાણી છોડનાર કેમિકલ માફિયા પ્રત્યે કડકમાંથી કડક પગલાં લેવામાં આવે તથા તેમજ કેમિકલયુક્ત પાણી બંધ કરવામાં આવે અને જે પણ કંપનીઓ કેમિકલના પાણી મિની નદી દ્વારા છોડીને મહીસાગર નદીમાં ભેળવે છે તેવી તમામ કંપનીઓને નોટિસ આપવી જોઈએ, સાથે તેમને આવી કંપનીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને કેમિકલયુક્ત પાણી કારણે હાલની પેઢીને તથા આવનાર પેઢીને શારીરિક રોગોનો શિકાર ન બનવું પડે તથા જળચર જીવોનો નાશ ન થાય માટે આવું કેમિકલયુક્ત પાણી બંધ કરાવવું જોઈએ। રિપોર્ટર મહેન્દ્ર પડિયાર, બીએન ન્યૂઝ ગુજરાતી, બામણગામ। नमस्कार दर्शक मित्रों, अत्यारे आपणे आया छे मिनी नदी सींधरोड पासे, सींधरोड ब्रिज नीचे उभा छे आपणे। अत्यारे वात करवाना छे जे पाणीमांनी समस्या छे, आजूबाजूना स्थानिक रहीशो द्वारा वारंवार रजूआत करवामां आवी हती एटले आपणे आया छे। हवे तमे जोई शको छो के नदीमां केमिकलवाळुं पाणी अत्यारे बेफाम छोड़वामां आवी रह्युं छे। जारे वरसादनी परिस्थिति होय, वरसाद पड़तो होय ते द्वारा कंपनीओ द्वारा पाणी छोड़वामां आवे छे अने ए पण केमिकलयुक्त। હવે આ પાણીથી જળ સ્તર બગડે છે, જળના પાણીના લેવલમાં પણ બગડે છે અને અન્ય જીવજંતુઓ પણ એમાં જે જળચર રહેતા હોય છે એ પણ એમાં મરી જવા પામેલા છે। એ આ બીજી વાત કે ખાસ જીપીસીપીને રજૂઆત કરેલી છે સ્થાનિક લોકોએ, આજુબાજુના સરપંચોએ, પણ હજુ આજની સુધી કોઈ નિકાલો આવ્યો નહીં। મારે સરકારશ્રીને રજૂઆત તંત્રને કે ભાઈ આનો કોઈ નિરાકરણ કરવામાં આવે જેથી પર્યાવરણ આપણું જળવાઈ રહે અને વન્ય પ્રાણીનો જીવ પણ બચી જાય એવી આશા રાખીએ છીએ। જય હિન્દ।